નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. દેશમાં આજે કોરોનાનો આંકડો 10 લાખને પાર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 34,000થી વધુ કેસો જોવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય તેમજ WHOના માર્ગદર્શન અનુસાર વારંવાર હાથ ધોવાથી, માસ્ક પહેરવાથી અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાથી સંક્રમણથી બચી શકાય છે. જ્યારે લોકો માર્ગદર્શનનું પાલન કરે છે તેમ છતાં પણ કોરોનાના કેસ દિવસે અને દિવસે વધતા જ જાય છે, તો હવે આવી પરિસ્થિતિમાં એક સવાલ ઊભો થાય છે કે શું માત્ર માસ્ક પહેરવાથી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે? તો આજે આપણે આ રિપોર્ટ જોઈશું. માસ્ક પહેરવાથી અને સોશિયલ ડિસ્ટન્સિંગથી કોરોનાનું સંક્રમણ ઘટી તો જાય છે, પરંતુ આપણે કેટલીક ટેવો અને આદતો સુધારવાની જરૂરત છે. તો આજે આપણે આ રિપોર્ટમાં જોઈશું કે એવી કઈ બાબતો છે જેના પર ધ્યાન આપવાથી કોરોનાનું સંક્રમણથી બચી શકાય છે. કારણ વગર બહાર નીકળવાનું ટાળો. જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું. કામ વગર લોકોને મળવા જવાનું તેમજ મળવા બોલાવવાનું ટાળો. આવા સમયમાં પ્રોડક્ટિવ રહેવા માટે ભણતર અને વાંચન માટે વર્ચ્યુઅલ નોલેજ વધારો. વર્ક ફ્રોમ હોમની ટેવ પાડો. પોતાની આળસ દૂર કરો અને કામ માટેનું ટાઈમ ટેબલ બનાવો. બહારનું ખાવાનો આગ્રહ ટાળો અને ઘરે જ મનગમતી વસ્તુઓ બનાવો અને તેને માણો. આર્થિક સંકટ ઊભું ન થાય તે માટે પોતાના બિનજરૂરી ખર્ચાઓ ટાળો. પરિવાર સાથે વધુમાં વધુ સમય પસાર કરો. કોઈ મૂંઝવણ હોય તો પોતાના પરિવારને જણાવો અને તેનો ઉકેલ લાવો. કામદારો પર ઓછા આધારિત રહો. શક્ય હોય તો નાના નાના કામ જાતે જ કરો. સોશિયલ ડિસ્ટન્સિંગના સમયમાં સોશિયલ મીડિયાની મદદથી સામાજિક એકલતા ઘટાડો અને મિત્રો તેમજ સ્નેહીઓ સાથે જોડાયેલા રહો. ડિજિટલ પેમેન્ટની ટેવ પાડો. શાકભાજી તથા દૂધવાળાને ઓનલાઈન પેમેન્ટ કરવાની ટેવ પાડો. ગ્રોસરી અને અન્ય ખરીદી શક્ય હોય તો ઓનલાઈન જ કરો. આજે જ્યારે એક્ટિવ કેસોનો આંકડો 3 લાખથી વધુ છે તેમજ 25,000 લોકોનો ભોગ કોરોના લઈ ચૂક્યો છે, જ્યારે 6 લાખથી વધુ લોકોએ કોરોના પર જીત હાસિલ કરી છે, ત્યારે હવે બધાની પોતાની જ જવાબદારી બને છે કે આપણે પોતાના ઘરમાં રહીએ અને સુરક્ષિત રહીએ. આવી જ માહિતી જાણવા માટે અમારી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિચારો પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.